કતારગામના આંબા તલાવડી સમસ્ત પાટીદાર સમાધિ વાડી ખાતે સુરત પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને પોતાની સમસ્યાઓ અંગે રજૂઆત કરતા પોલીસ કમિશનરે તેઓની સમસ્યાઓના નિરાકરણની વાત કરી હતી. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા લોકો સાથે સેતુ બાંધવાની પ્રયાસો કરાઈ રહ્યા છે. તે સુરતના કતારગામ ખાતે આવેલા સમસ્ત પાટીદાર સમાધિ વાડી ખાતે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં લોકદરબાર અનુભવી આયોજન કરાયું હતું. લોકદરબારમાં પ્રજાપતિ સમાજ તેમજ પટેલ સમાજના અગ્રણીઓ પાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. લોકદરબારમાં લોકોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી, તેની નોંધ લેવા સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે લાગુ પડતા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોને સૂચના પણ આપી હતી. લોક સંવાદનો કાર્યક્રમ કતારગામ અને સિંગણપુર વિસ્તારમાં આજે યોજવામાં આવ્યો. એના હેતુ આ છે કે લોકો અને પોલીસ એકબીજાની નજીક આવે અને પોલીસની કામગીરી લોકોને સુખાકારીમાં વધારો કરે. અસામાજિક તત્વો, ગુનેગારો આ બધાના ઉપર સખતમાં સખત પોલીસ કામગીરી કરે. પ્રજા અને પોલીસ મળીને વિસ્તારમાં કાયદો વ્યવસ્થા અને કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ચાલવા નહીં દે, એટલા આ હેતુસર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કતારગામ ખાતે યોજાયેલા લોક દરબારમાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર તેમજ જોઈન્ટ પોલીસ કમિશનર રેન્જ 1 પ્રવીણ મલ સાથે કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ચૌધરી તથા સિંગણપુર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એસ જી રાઠોડ તથા વાટલીયા પ્રજાપતિ સમાજના પ્રમુખ નંદનભાઈ પાંડવ, પાટીદાર સમાજના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ ઉગામડી સહિતના મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.